ડીસા નગરપાલિકા સામે ભાજપના સદસ્યો ધરણા ઉપર બેઠા. નગરપાલિકા કમ્પાઉન્ડમાં ધરણા પ્રદર્શન શરૂ કરવામાં આવ્યું. નાનાજી દેશમુખ ગાર્ડન ચાલુ કરાવવા બેઠા ધરણા પર. ભાજપ શાસિત નગરપાલિકા સામે ભાજપના સદસ્યો ધરણા ઉપર બેસી જતા ચકચાર મચી. 2 કરોડના ખર્ચે બનાવેલ નાનાજી દેશમુખ ગાર્ડનનો ચાલી રહ્યો છે વાદ વિવાદ. રિપોર્ટર દિલીપ ત્રિવેદી, ડીસા. સરકારના વિવિધ વિભાગોમાં અટકી પડેલી ભરતી પ્રક્રિયાને પુનઃ શરૂ કરવા માટે ડિયોદર મામલતદારને આવેદનપત્ર અપાયું. સમગ્ર ગુજરાતમાં લગભગ 3-4 વર્ષથી ગુજરાત સરકાર દ્વારા જાહેર સરકારી ભરતીઓ કોઈ કારણસર અટકાવી દેવામાં આવેલ છે. અમુક ભરતીઓ એવી છે કે જેમાં ઘણા મહિનાઓથી અમુક વર્ષોથી તમામ ભરતી પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે, ફક્ત નિમણૂક આપવાની બાકી છે. તો પણ સરકારશ્રી દ્વારા કોઈ ધ્યાન દોરવામાં આવતું નથી. ત્યારે આજે ગુજરાતના બેરોજગાર યુવાન દ્વારા કેટલીક માંગણીઓ સાથે દિયોદર મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. આવેદનપત્રમાં કેટલીક માંગણીઓ છે, જેવી કે નંબર 1, જે ભરતી માત્ર નિમણૂક આપવાની બાકી છે તે નિમણૂક આપવામાં આવે. નંબર 2, જે ભરતીની પ્રાથમિક મુખ્ય પરીક્ષા કોમ્પ્યુટર ટેસ્ટ જે ઇન્ટરવ્યૂ થઈ ગયા છે તેના પરિણામ જાહેર કરવામાં આવે. નંબર 3, જે ભરતી જાહેરાત થઈ ગઈ છે પરંતુ તેની પરીક્ષાની તારીખો જાહેર કરવામાં આવેલ નથી તો તેની સત્વરે તારીખ જાહેર કરવામાં આવે. નંબર 4, 1-8-2018ના જીઆરનું કારણ આપીને અટકાવેલી છે તો આ વિવાદિત જીઆરનું બંધારણની રીતે નિરાકરણ આવે. નંબર 5, સરકારની ઢીલાશના કારણે કેટલાક ઉમેદવારોના વયમર્યાદા પૂરી થઈ છે તેવા ઉમેદવારોને વયમર્યાદામાં છૂટછાટ મળે તેવી માંગણીઓ ગુજરાતના બેરોજગાર યુવાનો દ્વારા દિયોદર મામલતદારને આવેદનપત્ર આપ્યું છે. રિપોર્ટર રતનસિંહ ઠાકોર, બનાસકાંઠા. અમે 4 વખત ટ્વિટર અભિયાન ચલાવ્યા બાદ આજ રોજ સરકારશ્રીનો જવાબ ના મળતા સમગ્ર ગુજરાતમાં આવેદનપત્ર આપવાનું નક્કી કર્યું છે. જિલ્લા લેવલે અને તાલુકા લેવલે ઉચ્ચ અધિકારીઓ શ્રી અને એમએલએશ્રીને અટકેલી ભરતી બાબતે અને આ વિવાદિત જીઆરનું બંધારણીય રીતે ઉકેલ લાવે તે બાબતે આજ આખા ગુજરાતમાં અમે આવેદનપત્ર આપવાનું નક્કી કર્યું છે. દાંતા તાલુકાના બળવંતપુરા ગામે પીવાના બોરમાં ગંદકી જોવા મળી. બોરની આજુબાજુ કાદવ કિચડના પાણી ખાડા જોવા મળ્યા. બળવંતપુરા ગામે સ્વચ્છતાના નામે ધજાગરા ઉડતા જોવા મળ્યા. તંત્રની ઘોર બેદરકારીને લઈને લોકોને ગંદુ પાણી પીવા મજબૂર બન્યા. વારંવાર રજૂઆત કરવા છતાં તંત્ર ઘોર નિંદ્રામાં. રિપોર્ટર રતનસિંહ ઠાકોર, બનાસકાંઠા. સૈનિકનું ઘર તોડી પાડ્યું, સરકારે બનાવ્યું અને સરકારે તોડ્યું. સરદાર આવાસ યોજનામાં બનેલ મકાન દબાણમાં હોવાનું કહી તોડી પાડ્યું. વર્ષો પહેલા અધિકારીઓએ ગેરરીતિઓ આચરી હોવાનું આવ્યું સામે. સરદાર આવાસ યોજનામાં બનેલ ગરીબ વ્યક્તિનું મકાન દબાણમાં હોવાનું કહી તોડી પડાયું. વાત ધાનેરા તાલુકાના ધાખા કોટડા ગામની છે, જ્યાં દબાણ ઝુંબેશમાં ગામમાં ઘણા પાકા દબાણો તોડી પડાયા છે. જોકે આમાં મહત્વની બાબત એ છે, વર્ષો પહેલા સરકાર દ્વારા સરદાર આવાસ યોજના અંતર્ગત બનાવેલ એક ગરીબ પરિવારનું મકાન પણ તોડી પડાતા તંત્ર સામે સવાલો ઊભા થયા છે. સરકારે પોતે જે મકાન બનાવવા પૈસા આપી મકાન તો બનાવ્યું, પરંતુ વર્ષો બાદ આ મકાન દબાણમાં હોવાનું કહી તોડી પાડી પડાતા પરિવારના માથે મુસીબતનો પહાડ તૂટી પડ્યો છે. પરિવારનો એક દીકરો સરહદ પર દેશની રક્ષા કાજે લડી રહ્યો છે તો બીજી તરફ તંત્રની ગેરરીતિઓનો ભોગ બનેલો પરિવાર બેઘર બની ગયો છે. અધિકારીઓ કેટલા હદે ગેરરીતિઓ આચરે છે એનો આ ઉત્તમ નમૂનો ધાનેરાના ધાખા કોટડા ગામે જોવા મળ્યો છે. સરપંચ તલાટીથી લઈ તાલુકા લેવલના અધિકારીઓએ પોતે ગેરરીતિઓ આચરી અને સરકારના પૈસા પાણીમાં જતા કર્યા છે. જો કે આ યોજનામાં સાચી રીતે સર્વે કરી ઈમાનદારીપૂર્વક કામગીરી કરાઈ હોત તો આજે ગરીબ પરિવારને પોતાનું મકાન ગુમાવવાનો વારો આવ્યો ના હોત. રિપોર્ટર રતનસિંહ ઠાકોર, બનાસકાંઠા. સાહેબ, મારે વ્યવસ્થિત બાજુ પાડી નાખ્યું છે ઘરવસ્તી. અમે ચોર રહ્યા, હવે હવે વાવાઝોડાની દોડ હોય તો અમે ચોર રાખ્યો. મારો છોકરો હે તે દેશની રક્ષા કરે, મારો છોકરો અંદર અને 2 છોકરા મારા બહાર એ ખેતરમાં. મારું કોઈ બેન નથી, મારો ડોકરો ફાળો મગજ સટી ચૂકવો. મારા ડોકરાને હું નેટ લઈને બેઠી, ડોકરો કોઈ બહાર નહીં જાય, કેમ કે મારે દોડવો અને મારો નેમ નાના છોકરોમાં ચો રાખો. છોકરો સાહેબ કેવો હવે કોક મારે સરકાર તમે કોક કરો અને મારા તહેવાર કોક વ્યવસ્થિત કરી દો. અમે આભાર હોઈએ બેઠા, અમે કયો રસણ આ વરાળો હોય માથે અમે ખટેલા. મારે બાર દિન બાતે મારો બાતે તો બહાર પડ્યો ભાડો બધીને કયો રહો. અમે કયો તો કોઈ લોક કલબી કોઈ આવીને નક્કી થતી કે આ એના મત પાડો. બોલો નથા ભાઈ,
प्रमुख बन्या था अने वोट लेवा आया यदि एम कहता कि रात ना बल्ले सामे वोट लई काढ़ो तमारे कोई कौम काज होय तो पण मारी कोई खबर लीधी नथी कशुं नथी लीधी अने हवे पण फोन पण उपाड़ता नथी कि भाई आ केम पाड़वा आया जरे फोन कर्या तोय कोई मोजू नहीं अने कोई आम गंभीर कीधु फोन करवा मजा पण कोई उपाड़िया नहीं फोन का बात ही नहीं करी त्या गरीब वाला मतो को आन तो करो साहेब तो धन्यवाद लेना नहीं सौ पाड़े को भोजन तो जोक थे पत्री वर्ष क्या रहता दोना वाड़ा था हमारा अन सरकारी कौन मैंने प्लॉट भी दिलाई गरबेरो भरियो है पावतियाँ पड़ी पौनी लाइट भी दूँ हमें यहाँ साल साल वर्ष भरा पत्ता सताई साहेब पाड़े न जता जाए बराबर अने बी तो शू अमर तो जुए मकम मारे चार छोकरा है चार छोकरा है मतों को प्लॉट वाले दिए ना लगे अत्या नहीं रहे हूँ तो अमर भले खेत जाओ कर जी करो वो बरबर धन्यवाद है सरकार सायाल है तो ये हाँ आठ वर्ष का मारा छोकरा फौजी में है अने सताई साहेब पाड़ी नाख्य बरबर अने एने लई सेवा कीधु बाध्य के भाई मत पाड़ो भला थाओ अने बापड़ा चकले माला केम फेदो बराबर अभी तो शू है अत्रो कोणो डीसा कॉलेज मां फी मामले विद्यार्थीओए विरोध दर्शाव्यो फी मामले अखिल भारतीय विद्यार्थी परिषदे आवेदन पत्र आप्यु कोरोना महामारी समय मां फी इंसोलेशन मां उघरावा गरीब विद्यार्थीओनी फी माफी करवा माटे रजूआत कॉलेज संचालकों विद्यार्थियोंनी वात नहीं माने तो उग्र आंदोलन नी चिमकी रिपोर्टर दिलीप त्रिवेदी डीसा गुजरात में जाहिर कराये सरकारी स्पर्धात्मक परीक्षाओं अटकावी देवाता रजूआत युवाओं ने सरकार ना विविध विभाग में अटकी पड़ेली भर्ती प्रक्रिया पुनः शुरू करवा करी मांग गुजरात राज्य में विविध विभागों में स्पर्धात्मक परीक्षाओं लेवामां आवनार हती परंतु कोरोना वायरस की महामारी ने पगले आ समग्र प्रक्रिया अटकी पड़ी छे त्यारे हवे बेरोजगार युवानो सरकार पासे आ भर्ती प्रक्रिया पुनः शुरू करवा मांग करी रह्या छे गुजरात सरकार द्वारा छेल्ला घणा समय थी जाहिर करायेल सरकारी स्पर्धात्मक परीक्षा कोई ने कोई कारणोसर अटकावी देवामां आवती हती अमुक भर्ती एवी छे के जेमां घणा महिनाओथी तमाम भर्ती प्रक्रिया पूर्ण थई चूकी छे फक्त निमणूक आपवानी बाकी छे तेम छतां पण सरकार द्वारा कोई पण प्रकारे ध्यान दोरवामां आवतुं नथी ત્યારે સરકારી પરીક્ષાઓનું નોટિફિકેશન વધુ લાંબા સમયથી જ આવી ચૂકેલ છે ભરતી જાહેર પણ થઈ ચૂકી છે પરંતુ સરકારની ઢીલી નીતિને કારણે પરીક્ષા લેવાની બાકી છે અને કોઈ નિશ્ચિત તારીખ આપવામાં આવતી નથી અને ગુજરાતમાં અંદાજે 40,000 જેટલી જગ્યાઓ માટેની પ્રક્રિયા અલગ અલગ તબક્કે અટકાવી દીધેલ છે જેના કારણે અંદાજે 15-17 લાખ જેટલું યુવાધન આજે બેરોજગારીના ઓઠા હેઠળ જીવી રહ્યું છે શિક્ષિત બેરોજગાર યુવાનોનું ભાવિ અત્યારે અધરતાલ થઈ ગયું છે અને છેલ્લા 2-3 વર્ષથી બેરોજગાર બેઠા છે ત્યારે આ બાબતની ગંભીર નોંધ લઈ ભરતીમાં માત્ર નિમણૂક કાપવાની બાકી છે તે આપી દેવામાં આવે તેમજ ભરતીની પ્રાથમિક અને મુખ્ય પરીક્ષા કે કોમ્પ્યુટર ટેસ્ટ કે ઇન્ટરવ્યૂ થઈ ગયા છે તેના પરિણામ જાહેર કરવામાં આવે અને પરીક્ષાની તારીખ જાહેર કરવામાં નથી આવી તો તેની સ્તરે તારીખ જાહેર કરવામાં આવે તેવી માંગ સાથે આજે બેરોજગાર યુવાનોએ અમીરગઢ મામલતદાર ખાતે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું રિપોર્ટર નરેશસિંહ ડાભી અમીરગઢ મેં ફર્સ્ટ વખત બિન સચિવાલયની એક્ઝામ આપી હતી એ પણ સતત 12 મહિનાથી અમને ગવર્મેન્ટ 12 મહિનાથી સતત અમે લોકો તૈયારી કરીએ છીએ પણ ગવર્મેન્ટ અમારા પર કશું જ ધ્યાન આપતી નથી તો જે પણ ભરતીઓ હાલ જે પણ ભરતીઓની પરીક્ષા લેવાઈ ગઈ છે અને જે પણ ભરતીઓની પરીક્ષા લેવાઈ એ ભરતીઓમાં પ્રમોશન જેમનું બાકી છે એ પણ સરકાર દ્વારા આગળ રજૂઆત કરવામાં આવે અને જે પણ ભરતીઓ બાકી છે એ બધી પરિપૂર્ણ કરવામાં આવે અને અમારા આ બધા યુવા ધનનું જે પણ કાર્ય છે એ સરકાર એમના દ્વારા સતત અમે જે પણ કંઈ પ્રયત્ન કરી રહ્યા છીએ એ સરકાર અમારા દ્વારા ધ્યાન ધરે એવી અમે સરકારને વિનંતી કરીએ છીએ જય જય ભારત 3-4 વર્ષથી ગવર્મેન્ટ દ્વારા જે પણ ભરતી પ્રક્રિયાઓ અત્યારે મોકૂફ રાખવામાં આવી છે તો અમે સરકારશ્રીને એક વિનંતી કરીએ કે અમારી જે 38,402ની જે ભરતી પ્રક્રિયા જે અત્યારે બંધ કરવામાં આવી છે તે તાત્કાલિક ધોરણે અમને એની પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવે જેથી કરીને આ યુવાધન
ક્યાંય ધકેલી ન જાય અને તૈયારી કરે, અમારા પરિવારના સપનાઓ પણ અમારી સાથે જોડાયેલા છે. તો એક સરકાર મારી વિનંતીને સાંભળી અને તાત્કાલિક સરકારશ્રીની પરીક્ષાઓ જે મુકુબ છે એ શરૂ કરવામાં આવે, જે પણ LRDના ઉમેદવારોનો મુદ્દો છે અત્યારે એ પણ સોલ્વ કરવામાં આવે, અને તલાટી કમ મંત્રી અને જુનિયર ક્લાર્કની 2018ની ભરતી પણ અત્યારે કોઈ પ્રોસેસ નથી, તો એ પણ સરકારશ્રીને વિનંતી કે તાત્કાલિક ધોરણે એ પણ અમારી જે તારીખ નક્કી કરવામાં આવે એવી હું સરકારશ્રીને વિનંતી કરું છું. થેન્ક યુ વેરી મચ. હું સરકારશ્રીને વિનંતી કરવા આવ્યો છું કે હું LRD ઉમેદવાર છું. છેલ્લા 1.5 વર્ષથી અંદર આ LRDનો મુદ્દો ચાલી રહ્યો છે. મારે 86.50 માર્ક્સ છે, 1.5 માર્ક્સ માટે રહ્યો છું અને સરકારશ્રી સમક્ષ ઘણી બધી રજૂઆત કરી ચૂક્યા છીએ. અને આજે અમે હમીરગઢ તાલુકાના યુવાનો સરકારશ્રીને રજૂઆત કરવા માટે આવ્યા છીએ કે સરકાર અમારા મુદ્દાને ધ્યાને લઈ અને અમને ન્યાય આપે, યોગ્ય ન્યાય આપે. છેલ્લા 18 મહિનાથી હું ફોરેસ્ટની તૈયારી કરું છું. નોટિફિકેશન બહાર પાડીને 18 મહિના થઈ ગયા છે. હું તૈયારી કરું છું પાલનપુરની અંદર, છતાં પણ સરકાર અમારો કોઈ પણ પ્રશ્ન સાંભળતી નથી. એટલે સરકારશ્રીને મારી નમ્ર વિનંતી છે કે આપ અમારી આ રજૂઆતને સાંભળી યોગ્ય અમને ન્યાય આપો. જય હિન્દ, જય ભારત. થરાદ ખાતે પ્રેસ ક્લબનું ઉદ્ઘાટન કરાવ્યું. થરાદના ગઢવી હોસ્પિટલની છે આજે થરાદની પ્રેસ ક્લબની કાર્યાલયનું કરાયું ઉદ્ઘાટન. થરાદના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતના હસ્તે રિબિન કાપી કરાયું ઉદ્ઘાટન, જેમાં થરાદ તાલુકા રાજપૂત સમાજના પ્રમુખ DD રાજપૂત, થરાદ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પથુસિંહ રાજપૂત, થરાદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ આંબાભાઈ સોલંકી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મંત્રી મોગીલાલ પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા. રિપોર્ટર ભમરાજી વાઘેલા, થરાદ. થરાદ ખાતે પ્રેસના મીડિયા દ્વારા એક પ્રેસ ક્લબનું અહીંયા એ ઓફિસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, ત્યારે હું સમગ્ર થરાદના તમામ પ્રેસ મીડિયાના, અખબારના અને ઇલેક્ટ્રોનિકના તમામ લોકોને શુભકામના પાઠવું છું. અને આજે અહીંયા કોંગ્રેસ સમિતિ દ્વારા તાલુકાની અને પણ ફરતી હૃદયપૂર્વક સમગ્ર જે આ વિસ્તારની લોકશાહી જીવતી રાખે છે, નાના મોટા જે પ્રાણ પ્રશ્નો છે એ અખબાર કે TVના માધ્યમથી લોકોને સરકાર સુધી પહોંચાડવા માટે જે અથાગ પ્રયત્ન કરી રહ્યા છે, ખાસ કરીને આ કોરોના મહામારીમાં થરાદના જે પ્રેસના મીડિયા હોય જે એક જાગૃત નાગરિક તરીકે કામ કર્યું તે બદલ સમગ્ર પ્રેસ થરાદની ટીમને ખૂબ ખૂબ અભિનંદન. પ્રમુખ સહિત સમગ્ર ટીમે જે આજે નવું જે ઓફિસ અહીંયા બેસવા માટે કરી છે રિપોર્ટિંગ માટે તે બદલ તમામ લોકોને અભિનંદન પાઠવું. પાલનપુર તાલુકાના બાદરગઢ ગામે પોઝિટિવ કેસ આવતા આરોગ્ય ટીમ દ્વારા તપાસ હાથ ધરાઈ. પાલનપુર તાલુકાના બાદરગઢ ગામે પોઝિટિવ કેસ આવતા આરોગ્ય ટીમ દ્વારા તપાસ કરવામાં આવી, જેમાં બાદરગઢ ગામમાં ગામના હબીબભાઈ મેમાભાઈ ખોરાજીયા ઉંમર 72 વર્ષ, જે પાટણ ધારપુર હોસ્પિટલ ખાતે કેસ પોઝિટિવ આવતા પાલનપુર આરોગ્ય વિભાગ દ્વારા રતનપુર મેડિકલ ઓફિસરને જાણ કરતા રતનપુર મેડિકલ ઓફિસર નિકિતાબેન પટેલ તેમજ જેમાં બાદરગઢ ગામના આરોગ્ય વિભાગના અલ્કેશ ચૌહાણ તેમજ હેલ્થ વર્કર સાઈનબેન હાજર રહેલ સ્ટાફ દ્વારા બાદરગઢ ગામે હબીબભાઈ ખોરાજીયાના ઘરે અને ખેતરમાં તપાસ કરીને તેમના પરિવારને ક્વોરન્ટાઇન કરવામાં આવેલ, જેમાં બાદરગઢ સરપંચ ઇન્દ્રિશભાઈ દાઉદભાઈ ખોરાજીયા અને ડેપ્યુટી સરપંચ અબ્બાસભાઈ જીવાભાઈ મરેડિયા તેમજ તલાટી MG મંસૂરી હાજર રહેલ. રમેશભાઈ પરમાર, વડગામ. તમે આપનું નામ ઓકે કોઈ બોલજો. ઓકે, મારું નામ ડૉક્ટર નિકિતા પટેલ છે. હું મેડિકલ ઓફિસર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રતનપુરથી આવેલ છું. અહીંયા હબીબભાઈ મોમાભાઈ ખોરાજીયા જે પોઝિટિવ કેસ આવેલ છે બાદરગઢમાં, એમને અત્યારે ધારપુર મેડિકલ કોલેજમાં એડમિટ કરેલા છે. એમનો રિપોર્ટ આજે આવ્યો છે, એમનો પોઝિટિવ છે. અને એમની જાણ અમને સાંજે 4:30 વાગે અમારા તાલુકા હેલ્થ ઓફિસર સાહેબ શ્રી ડૉક્ટર DP અનાવડે સાહેબે અમને ઇન્ફોર્મ કરતા અમે એમના પ્રાઇમરી અને સેકન્ડરી કોન્ટેક શોધ્યા છે. અને પ્રાઇમરી અને સેકન્ડરી કોન્ટેકને અમે હોમ ક્વોરન્ટાઇન કરેલ છે અને અહીંયા ખેતરમાં એક ઘર કન્ટેનમેન્ટ એરિયામાં મૂકેલ છે. એટલે ગામમાં બેને ગામમાં કોઈ ક્વોરન્ટાઇન કરવામાં આવશે? હા, એટલે ગામમાં એમનું જે ઘર છે એમાં જે 5 ફેમિલી મેમ્બર છે એમને ક્વોરન્ટાઇન કરેલ છે. ઓકે.